દહેગામ નગરપાલિકા તંત્રની લાલ આંખથી મામલતદાર કચેરીથી ફાયર બ્રિગેડ સુધીના મુખ્ય માર્ગના દબાણો હટાવવામાં આવ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે મામલતદાર કચેરીથી ફાયર બ્રિગેડ જવાનો મુખ્ય માર્ગ જે બિસ્માર હાલતમાં હતો તે મુખ્ય માર્ગ ઉપર પેવર રોડ બનાવતા તાલુકા અને શહેરની જનતામાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. પરંતુ આ માર્ગ ઉપર શાકભાજીના લારીવાળા અડીંગા અને દુકાનોની આગળ બાઇકવાળા આડેધડ પાર્કિંગ કરતા હતા, તેથી આ માર્ગ ઉપર અસંખ્ય વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તેવી માહિતી નગરપાલિકાના ધ્યાને આવતે આજે નગરપાલિકાના કર્મચારીઓ સફાયા જાગૃત બનીને ટ્રેક્ટર સાથે 10-15ની ટીમ આવી જઈને મુખ્ય માર્ગો ઉપર જે લારીવાળા હતા તેમને હટાવી દેવામાં આવ્યા અને દુકાન આગળ જે બાઇકનો ખડકલો થવા પામ્યો હતો તે પણ દૂર કરવામાં આવ્યો, એટલે આજે રસ્તા ચોખ્ખા દેખાઈ રહ્યા છે અને સરસ બનાવેલા સીસી રોડ આજે ચોખ્ખા થતાં સુંદર દેખાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે માર્ગ ઉપર જે લારીઓવાળા ઊભા રહે છે તેને દૂર કરવામાં આવશે, તેમજ આ મુખ્ય માર્ગ ઉપર આડેધડ બાઇકોના પાર્કિંગ કરવામાં આવશે. અમારા પ્રતિનિધિની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું છે અને નગરપાલિકાના તંત્રની કામગીરીથી સારી કામગીરીને આજે કદર પણ થવા પામી છે. આમ નગરપાલિકા જાગૃત બને તો મુખ્ય માર્ગો ચોખ્ખા બને અને આવતા જતા વાહન ચાલકોને તકલીફોનો સામનો ન કરવો પડે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.